ધોરણ બાર સાયન્સના પ્રકરણ એક વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર અગાઉના વિડીયોની અંદર આપણે દાખલાઓ જોયા હતા આજે આપણે તન ભૌતિક રાશિ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ફ્લક્ષ અને વિદ્યુત ડાયપોલ વિશેની સમજ મેળવવાની છે આ વિડીયોમાં હજુ જ કોઈ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ વિડીયો જોતાં પહેલાં તે સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં તમારા મિત્રોને પણ આના વિશેની જાણ કરશો તો ચાલો હવે આપણે આજનો વિડીયો લેશન શરૂ કરીએ પ્રકરણ એકમાં આપણે છેલ્લે જે છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વિશે જે છે માહિતી મેળવી હતી આજ અને વિદ્યુત ક્ષેત્રને લગતા સૂત્રો પણ મેં જોયા હતા આજે આપણે જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે જે છે અને વિદ્યુત ફ્લક્સ અને વિદ્યુત ડાયપોલ વિશેની આપણે સમજ મેળવી છે તો પહેલાં વહેલાં આપણે શરૂઆત કરીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓથી વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે શું કહેવાય એને આપણે તો વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે કે વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના તંત્રની ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક જે રજવાત છે તેને શું કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર એટલે શું થશે તો કે વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆતને શું કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર ધારો કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર નું મૂલ્ય ઈ બરાબર આપણી પાસે સૂત્ર છે કે ક્યુ બાય આર સ્ક્વેર હોવાથી જેમ જેમ વિદ્યુત બાર તેનાથી દૂર જાય તેમ તેમ તેના સદીશો કેવા થતા જાય છે નાના થતા જાય છે જો અહીં આકૃતિમાં દર્શાવ્યા છે કે એની નજીક છે તો આ સદીશ મોટો છે જેમ જેમ દૂર જાય છે તેમ તેમ તેની તીવ્રતા જે છે શું થતી જતી હોય ઘટતી જાય છે કારણ કે તે વન અપન આર્સ અનુસાર તીવ્રતામાં છે તે ઘટાડો થાય છે તે ચિત્રાત્મક રીતે આપણે દર્શાવી શકીએ એટલા માટે અહીંયા આપણે આકૃતિ દોરી ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જેમ દૂર જાય તેમ તેની તીવ્રતામાં શું થાય છે ઘટાડો આપણને જોવા મળે છે અને હંમેશા વિદ્યુત જે છે વિદ્યુત રેખાઓ એની ત્રિજ્યાવર્તી દિશામાં કે ત્રિજ્યા તરફની દિશામાં હોય છે અહીં જે છે સ્ક્રીન ઉપર જે આકૃતિ તમને દર્શાવેલી છે તેમાં પહેલી જે આકૃતિ આ આકૃતિ આપેલી છે તે ધન વિદ્યુત ભારથી ત્રીજા કઈ દિશામાં આવશે બહારની દિશામાં આપણને ખબર છે કે ધન વિદ્યુત ભાર વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે આપણે કઈ દિશામાં લઈએ છીએ બહારની દિશામાં લઈએ છીએ તો જે આકૃતિમાં સ્પષ્ટ જોવા મળે છે જેમ તેનાથી દૂર જાય તેમ તેમાં શું થાય છે ઘટાડો જ્યારે ઋણ વિદ્યુત ભારમાં તે કઈ દિશામાં હોય છે અંદરની દિશામાં હોય છે કે ઋણ વિદ્યુત ભાર ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હોય છે કે જેમ આપણે દૂર જઈએ તેમ તેમાં પણ ઘટાડો જોવા મળે છે ત્યાર પછી સ્ક્રીન ઉપર તમને બીજી બે આકૃતિ દેખાય છે કે જો કોઈ ધન ભાર હોય બે ધન ભાર હોય તો આપણને ખબર છે કે સમાન ભાર હોય તેમની વચ્ચે શું થાય છે અપાકર્ષણ આપણને જોવા મળે છે તો અહીં જ વસ્તુ દેખાય છે કે અહીં જે તીવ્ર ક્ષેત્ર રેખાઓ છે એકબીજાથી કેવી જાય છે આમ વિરુદ્ધ દિશામાં દૂર જતી આપણને જોવા મળે છે અહીં પણ એકબીજાથી કેવી જાય છે ઋણ પણ આમાં ક્યાં હોય છે ઋણ વિદ્યુત ભાર એટલે અંદરની દિશામાં ધન વિદ્યુત ભાર એટલે બહારની દિશામાં આપણને દર્શાવેલી છે ત્યાર પછી અહીં સ્ક્રીન ઉપર એક ત્રીજી આકૃતિ તમારી સમક્ષ અહીંયા રજૂ કરેલી છે કે વિદ્યુત ડાયપોલ તો વિદ્યુત ડાયપોલમાં આપણને ખબર છે એક ધન વીજ ભારો અને એક ઋણ વીજ ભારો તો તેના વચ્ચે આકર્ષણ થાય છે એટલે જે ધનથી ઋણ તરફ આ રીતે જે છે ક્ષેત્રરેખાઓ છે આપણને જતી દેખાય છે અહીંયા જે આકૃતિ આકૃતિ દેખાડી છે સ્ક્રીન ઉપર તમને કે જે સમાન વિદ્યુત ક્ષેત્ર માટેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખા હોય ત્યારે તેમની વચ્ચેનું અંતર કેવું હોય છે સમાન અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ એકબીજાને કેવી જોવા મળે છે આપણને સમાંતર જોવા મળે છે ત્યાર પછીની જે છે ચોથી જોડી અહીંયા તમને દર્શાવેલી છે કે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કોઈ નિયમિત ધાતુનો ગોળાકાર પદાર્થ રાખે તો ક્ષેત્ર રેખાઓ કઈ રીતે તેમાં દર્શાવેલી હોય તે દર્શાવેલી છે જ્યારે અહીં જે છે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ સ્લેબ માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એનાથી કેવી જાતી હોય છે દૂર જાતી હોય છે ડાયલેક્ટ્રિક પદાર્થ છે બરાબર ડાયલેક્ટ્રિક સ્લેબ રાખેલો છે તો તેનાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી જાતી હોય છે દૂર જાતી હોય છે તો તે અહીંયા પણ આપણને દર્શાવેલું છે આમ એમસીક્યુ માટે જે છે આપણને આ રીતની ક્ષેત્ર રેખાઓની આકૃતિ પૂછે અને કેની છે તે આપણે દર્શાવવું હોય તો આટલા આપણે યાદ રાખવી પડે ત્યાર પછી ખાસ કરીને બે માર્કમાં જે પ્રશ્ન પૂછાય છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ઋણધર્મ જણાવો બે માર્ક માટેનો પ્રશ્ન છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાની શરૂઆત આપણે પહેલો મુદ્દો છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનભારથી શરૂ થઈ અને ઋણ ભારમાં શું પામે છે અંત પામે છે જો એક જ વિદ્યુત ભાર હોય તો અનંત અંત અનંતથી આરામ કરે છે અને અંત પામે છે પણ બંધ ગાળો રચતી નથી એટલે ખાસ એમસીક્યુ માટે યાદ રાખવું પડે અને ચુંબકીય ક્ષેત્ર રેખા અને વિદ્યુત ક્ષેત્ર રેખામાં ફેર માત્ર એટલું જ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ બંધ ગાળો રચે નહીં જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે વિદ્યુતભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વગર સતત વક્રો તરીકે લઈ શકાય છે બે ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદતી નથી જો છેદે તો આપણને બે સ્પર્શક મળે અને કોઈ દિવસ કોઈપણ એક બિંદુ પાસે એકથી વધુ સ્પર્શક હોય નહીં એટલે કે આમ બે દિશા આપણને મળે તે શક્ય નથી એટલે કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદતી નથી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધગાળવળતી નથી આગળ આપણી મુદ્દો જોઈ લીધો આપેલ ક્ષેત્રરેખા પરના કોઈપણ બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓને દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ ક્ષેત્રની દિશા સૂચવે છે ત્યાર પછીની આપણે આકૃતિ પણ જોઈએ કે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો તે એકબીજાને સમાંતરને એકબીજાથી અંતર આવેલી હોય છે બીજું જ્યાં ક્ષેત્રરેખાઓ ગીચ હશે અથવા તો જ્યાં પ્રબળ હશે ત્યાં આપણે રેખાઓ કેવી દેખાડવાની ગીચ દેખાડવાની જ્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું હોય ત્યાં રેખાઓ કેવી હોય છૂટે છે આકૃતિ ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે પ્રબળ હોય છે અને જે એરિયામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રમાણમાં નબળું હોય છે આમ બે માર્કની અંદર આપણને આ પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અથવા તો ગુણધર્મ લખો બે માર્ક માટે આપણે આ પ્રશ્ન યાદ રાખવાનો છે ત્યાર પછી જે છે વિદ્યુત ફ્લક્ષ એક આપણે ભૌતિક રાશિ જે આવે છે જેમ વિદ્યુત ક્ષેત્ર જે છે એ જ રીતે ભૌતિક રાશિ છે વિદ્યુત ફ્લક્ષ કે આપ આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈને લંગ ડેલ્ટા એક્સ જેટલા ક્ષેત્રફળનો નાનો સમતલ ખંડ મૂકીએ અને તેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે વિદ્યુત ક્ષેત્રનું શું કહેવામાં આવે છે વિદ્યુત ફ્લોક્સ કહેવામાં આવે છે જેને આપણે ફાઈ વડે દર્શાવવામાં આવે છે તેની સંજ્ઞા દેખાય દર્શાવી છે આપણે ફાઈ તો સૂત્ર થશે ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એક્સ ડોટ કાઢી નાખી તો આપણને ખબર છે તે પ્રમાણે ઇ ઇન્ટુ ડેલ્ટા એસ કોસ્થિટામ તેનો એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અથવા તો વોલ્ટ ઇન્ટુ મીટર વિદ્યુત ફ્લક્ષ એક એવી રાશિ છે અધિશ રાશિ છે આમ આના ઉપરથી આપણને વિદ્યુત ફ્લક્ષની જો વ્યાપક વ્યાખ્યા આપીએ કે કોઈપણ ક્ષેત્ર સાથે સંકળાયેલું ફ્લક્ષ એટલે સદી ક્ષેત્રનું તે ક્ષેત્રફળનું ક્ષેત્રફળ સંકલન એટલે કે સંકલનમાં ઈ ઇન્ટુ ડીએસ જો વિદ્યુત ક્ષેત્ર ઈ અને એસ સાથે સંકળાયેલું ફ્લક્ષ ફાઈ હોય તો ફાઈ બરાબર આપણે સૂત્રો જોયું શું થાય ઈ એસ કોસ્થિટા જ્યાં થીટા એ ઈ અને એસ વચ્ચેનો ખૂણો થશે કે જો ફ્લક્સ એસ ઇઝ પ્રપોસનલ એસ પ્રપેન્ડિક્યુલર ટુ ઈ એટલે કે ક્ષેત્રફળ છે એ વિધ્યુત ક્ષેત્રને લમ હોય એટલે કે એટલે ક્ષેત્રફળનું સમતલ એના ક્ષેત્રફળને કેવું થઈ જશે સમાંતર એટલે કે થીટા બરાબર નેવું કોસ્ટ નેવું શું થાય ઝીરો એટલે કે ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્ષ શું બને છે શૂન્ય બને છે અહીં આકૃતિમાં પણ દેખાડ્યું છે કે જો બે સમાન દિશામાં હશે તો ફ્લક્સ કેવું થાય છે શૂન્ય આપણને જોવા મળે છે ત્યારબાદ જે છે જો થીટાની કિંમત નેવું કરતાં નાની હોય તો આપણને જે ફ્લક્સ કેવું મળે છે તો કે ધન મળે છે અને થીટાની કિંમત નેવું કરતાં મોટી હોય તો આપણને ફ્લક્ષ કેવું મળે છે ઋણ મળે છે બરાબર એટલે આ રીતે છે એમસી ક્યુ માટે આ બે વસ્તુ યાદ રાખવાની છે ત્યાર પછી જે મહત્ત્વનો પોઈન્ટ આવે છે તે છે વિદ્યુત ડાયપોલ વિદ્યુત ડાયપોલ એટલે શું તો કે એકબીજાથી ટુ એ અથવા તો પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ એટલે કે એક પ્લસ હોય ને એક કેવો હોય માઇનસ હોય એટલે કે વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો ક્યુ અને માઇનસ ક્યુની રચનાને વિદ્યુત ડાયપોલ અથવા તો દ્વિધ્રુવી કહે છે વિદ્યુત ડાયપોલ પરના વિદ્યુત ભાગ એટલે કે ક્યુ અને તેમની વચ્ચેના અંતર ટુ એના ગુણાકારને તે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે જેની સંજ્ઞા શું છે પી અને એનું સૂત્ર છે પી બરાબર ટુ એ ક્યુ અને તે સદિશ રાશિ છે માટે તેની દિશા તેની દિશા ઋણ થી ધન વીજભાર તરફની હોય છે ડાયપોલના ક્યુ અને માઇનસ ક્યુ સ્થાનો વચ્ચેનું જે મધ્ય બિંદુને શું કહેવામાં આવે છે ડાયપોલનું કેન્દ્ર ટૂંકમાં આ બે વચ્ચેનું અંતર હોય મિડ પોઈન્ટ જે હોય તેને તેનું શું કહેવામાં આવે છે મધ્ય કેન્દ્ર કહેવામાં આવે છે ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર શું છે શૂન્ય કારણ કે વિદ્યુત ભારનું સ્થાન અલગ અલગ છે તેથી ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર પણ શું થાય છે શૂન્ય થાય છે એકમની વાત કરીએ તો તેનું એકમ છે કુલમ ઇન્ટુ મીટર અથવા તો મીટર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એના ઉપરથી પારિમાણિક સૂત્ર છે એમ ઝીરો એલ વન ટી વન એ વન બરાબર એકમ છે કુલમ ઇન્ટુ મીટર અથવા તો છે મીટર એમ્પિયર સેકન્ડ પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ વન ટી વન એ વન છે વિદ્યુત ડાયપોલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મોટા અંતરે વન અપોન આર સ્ક્વેર કરતાં વધારે ઝડપથી ઘટે લોકોમાં 1 આર સ્ક્વેર અનુસાર ઘટે છે આ વખતની જે ગુજરાત બોર્ડની એક્ઝામ હતી બે હજાર વીસની તેની અંદર જે છે આ એમ સીક્યુ છે એ પૂછાયેલો હતો હવે ખાસ કરીને આપણે ત્રણ માર્કનો જે છે પ્રશ્ન જે છે સમજવા જઈ રહ્યા છીએ કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈપણ બિંદુએ ઉદભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો આપણને ત્રણ માર્કની અંદર જે છે આ પ્રશ્ન પૂછાય તે આપણે તૈયાર કરવાનો છે બરાબર એટલે પ્રશ્ન છે વિદ્યુત ડાયપોલની અક્ષ અક્ષ એટલે કે વિદ્યુત ડાયપોલની લાઇનમાં જે કોઈ બિંદુ આવેલું હોય તે બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદભવશે તે આપણે ગોતવું છે અહીં આકૃતિમાં તમને દર્શાવ્યા પ્રમાણે આપણી પાસે જે છે એક ધન વીજભાર છે પ્લસ ક્યુ ઋણ વીજભાર છે માઇનસ ક્યુ તે બંને વચ્ચેનું અંતર ટુ એટલે એને શું બનાવ્યું કહેવાય વિદ્યુત ડાયપોલ તેના મધ્ય બિંદુએથી એટલે અહીંથી આનું અંતર એ થશે તે જ રીતે સેન્ટર પોઈન્ટથી આનું અંતર એ થશે હવે સેન્ટર પોઈન્ટથી આર અંતર આવેલા પી બિંદુએ કે જે તેની અક્ષ ઉપર છે કારણ કે તે વિદ્યુત ડાયપોલની લાઇનમાં આવેલું બિંદુ છે એટલે કે તેની અક્ષ ઉપર આવેલું બિંદુ છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે બરાબર એટલે કે ધારો કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ટુ એ છે જે એક વિદ્યુત ડાયપોલ છે જે આકૃતિમાં દર્શાવેલું છે ડાયપોલના મધ્ય બિંદુથી ડાબી બાજુ તેનાથી આર અંતરે પી બિંદુ છે જે બિંદુ આગળનું આપણે વિદ્યુત ક્ષેત્ર પોતવું છે એટલે હવે આપણે જો ધન વિદ્યુત ભાર છે તેના વડે જે વિદ્યુત ક્ષેત્ર લાગતું હશે આ દિશામાં લાગતું હશે ઋણ વિદ્યુત ભાર છે તેના વડે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગતું હશે બરાબર એટલે કે પરિણામે વિદ્યુત ક્ષેત્રની બેની શું કરવી પડશે આપણે ધન ધન વીજભાર વડે જે પી બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે તે અહીં આપણે છે સૂત્ર તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું એક જ છે કે ક્યુ બાય આર સ્ક્વેર પણ અહીં આપણે જોઈએ તો અહીંથી જે આનું અંતર આપણે ધન વીજભારથી આનું અંતર મેળવવું છે તો અહીંથી ટોટલ આનું અંતર આપણને આપ્યું છે આર અહીંથી આનું અંતર છે એ તો મારે અહીંથી આ બિંદુથી આ બિંદુનું અંતર ગોતવું હોય તો શું થશે આર માઇનસ એ એટલે અહીંયા શું આવશે તો કે ઇ પ્લસ ક્યુ બરાબર કે ક્યુના છેદમાં આર માઇનસ એનો સ્ક્વેર અને તે કઈ બાજુ લાગતું હતું ડાબી બાજુ ક્યુથી પી સુધીનું અંતર શું છે આર માઇનસ એ તે જ રીતે ઋણ વિદ્યુત ભારને લીધે પી બિંદુ પાસે ઉદભવતું આપણે વિદ્યુત ક્ષેત્ર જોવું છે એટલે કે અહીં આપણું આ પી બિંદુ આવેલું છે ત્યાંથી આપણે આનું આપણે અંતર માપીએ તો અહીંથી આનું અંતર કેટલું થશે તો કે આ અહીંથી આનું અંતર એ એથી આનું અંતર આર એટલે એ પ્લસ આર જે ઋણ વીજભાર તેને એટ્રેક કરતું હશે એટલે તે જમણી બાજુ લાગતું હશે એટલે કે આમ માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઇ માઇનસ ક્યુ બરાબર માઇનસ કે ક્યુના છેદમાં આર પ્લસ એનો સ્કવેર કઈ બાજુ લાગશે જમણી બાજુ કારણ કે ક્યુથી પી સુધીનું અંતર છે તે આર પ્લસ એ આપણે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આપણે બંનેનો શું કરવો પડે સરવાળો કરવો પડે એટલે ઈ પ્લસ ક્યુ પ્લસ ઈ માઇનસ ક્યુ આપણી પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભારની કિંમત અને માઇનસ ક્યુ વિદ્યુતભારની કિંમત છે તે બંને આપણા સૂત્રમાં અહીંયા એપ્લાય કરીએ તો કે ક્યુ આર માઇનસ એનો હોલ સ્ક્વેર પ્લસ માઇનસ કે ક્યુ આર પ્લસ એનો હોલ સ્ક્વેર પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ કે ક્યુ બંનેમાંથી કોમન લઈ લઈએ એ વોનઅપોન આર માઇનસ એનો સ્ક્વેર માઇનસ વન પોન આર પ્લસ એનો સ્કવેર હવે આપણે વર્ગનો જે છે વિસ્તરણનો નિયમનો ઉપયોગ કરી પહેલા પદનો વર્ગ વધતા બે ગુણ્યા પેલું બીજું વધતા બીજા પદનો વર્ગ માઇનસ હોય તો માઇનસ આવે પ્લસ હોય તો પ્લસ આવેલ આરનો વર્ગ વધતા ટુ આર એ વધતા એનો વર્ગ એ જ રીતે આરનો વર્ગ વધતા ટુ આર એ વધતા એનો વર્ગ હવે લેફ્ટેન્ડ એલ સીએમ આપણે લેશું છેદ આપણે એમને પાછા લઈ લઈએ

ટુ એ ક્યુ એટલે શું થાય પી એટલે આપણને સૂત્ર મળે ટુ કે પી છેદમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પણ અહીં આપણે જોઈએ તો અંતરની સરખામણીમાં બે ડાયપોલ વચ્ચેનું જે અંતર છે તે ખૂબ જ નાનું એટલે કે આર ઇઝ મચ મચ ગ્રેટર ધેન ટુ એ હોય તો અહીંયા શું થશે આ એને આપણે નિગ્લેટ કરી દઈશું તો આરની ચાર ઘાત આવશે આ ચાર આર ઘાત આ આર સાથે કેન્સલ થઈ જશે એટલે આપણને અક્ષ ઉપરનું સૂત્ર મળશે ઈ બરાબર ટુ કે ના છેદમાં આર ઘન ઇન્ટુ આર કેરેટ આ ખાસ જે છે એમસીક્યુ માટે દાખલા માટે આ સૂત્ર યાદ રાખવાનું છે સદીશ ઇ બરાબર અક્ષ ઉપર ડાયપોલની અક્ષ ઉપર કોઈપણ બિંદુ આવે અક્ષ ઉપર આવેલા કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું સૂત્ર છે ઇ બરાબર ટુ કે પીના છેદમાં આર ઘન કે એટલે આપણને ખબર છે નવ ગુણ્યા દસની નવઘાત પી એટલે ડાયપોલ મોમેન્ટ એનું સૂત્ર છે ટુ એ ક્યુ આર એટલે અક્ષથી તે બિંદુએ આવેલું અંતર અહીંયા જે છે આપણે અક્ષનું જે સૂત્ર જે તન માર્ગમાં આપણને પ્રશ્ન પૂછાય તે અહીં આપણે પૂર્ણ કરીએ આ જ રીતે જે છે આપણને બીજો પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ડાયપોલને વિષુ રેખા પરના બિંદુ એટલે કે જે ડાયપોલથી લંબ જે રેખા આવેલી હોય છે કે જેને આપણે અક્ષ કહીએ કેન્દ્રથી અક્ષ ઉપર કોઈ પણ બિંદુ આવેલું હોય તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું શું મેળવવું છે આપણે સૂત્ર મેળવવું છે તો અહીં આપણને આકૃતિ દર્શાવેલી છે પેલા આકૃતિ ઉપર આપણે ધ્યાન દઈએ તો અહીં ધન વિજભાર છે અહીં ઋણ વીજભાર છે એટલે કે અહીંયા પ્લસ ક્યુ છે માઇનસ ક્યુ છે તે બંને વચ્ચેનું અંતર ટુ એ છે સેન્ટર પોઈટીનું અંતર એ છે અને એ છે આ મધ્ય બિંદુથી જે લંબ આવેલી જે રેખા છે એને આપણે વિષુ રેખા કહીએ છીએ અને મધ્ય બિંદુથી આર અંતરે આવેલા પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર છે તે ગોતવાનું છે અહીં જે છે આ ધન વીજભાર વડે આ દિશામાં બળ લાગતું હશે ઋણ વીજભાર વડે આ દિશામાં પણ ઋણ છે એટલે દિશા કેવી આવશે અંદરની તરફ એટલે આ દિશામાં લાગતું હશે એટલે અહીંથી આપણે આનું અંતર માપવું પડે તો આ કાટકોણ ત્રિકોણ પ્રમાણે પાયથાગોરસના નિયમનો આપણે ઉપયોગ કરીએ એટલે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ શું આવશે એ સ્ક્વેર તે જ રીતે અહીંયા પણ એ જ આવશે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પણ અહીં આપણે ઘટક પાડવા પડે છે અહીં આપણે જોઈએ તો કે ધન વીજ ધન વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લાગે છે તો એને હું ઘટક પાડું તો અહીંયા જે ખૂણો બને છે થીટા આ થીટાની પાસેની બાજુ એટલે અહીંયા શું આવશે ઈ ક્યુ કોશ થીટા અહીંયા એની સામેની બાજુ લે અહીંયા શું આવશે ઈ ક્યુ સાયન થીટા તે જ રીતે અહીં નીચેની બાજુ થીટા ખૂણો બને છે એટલે થીટાની પાસેની બાજુ એટલે અહીંયા ઈ માઇનસ ક્યુ કોસ થીટા અને અહીં ઈ માઇનસ ક્યુ સાઈનથી અહીં આપણે જોઈએ તો sin અહીંયા અંતર અને વીજભાર સરખા હોવાથી sin ઘટક જે છે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેની અસર શું થઈ જશે નાબૂદ થઈ જશે એટલે માત્ર અહીં આપણે કોષ ઘટકને શું લેવામાં આવશે ધ્યાનમાં હવે એની સાબિતી આપણે જોઈએ તો અહીં આપણે કીધું કે ભાઈ પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી બિંદુએ ઉદભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કે ક્યુ બાય આર સ્ક્વેર અહીં અંતર છે આપણે જોઈએ શું છે વર્ગ ગુણમાં આર સ્ક્વેર પ્લસ એ એટલે વર્ગ કરી એટલે શું આવી જાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કઈ દિશામાં તો કે ક્યુથી પીની દિશામાં હવે એ જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર એટલું જ થશે કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પણ એની દિશા કઈ બાજુ જો આવે પીથી માઇનસ ક્યુની દિશામાં ઓની શું હતી ક્યુથી પી દિશામાં હતી જ્યારે આના વડે પીથી માઇનસ ક્યુની દિશામાં એટલે કે આમ આપણે જોઈએ તો બંનેના મૂલ્ય પ્લસ ક્યુનું મૂલ્ય અને માઇનસ ક્યુનું મૂલ્ય તો કેવું છે સમાન જ છે એટલે કેવું મળશે ઈ પ્લસ ક્યુ બરાબર ઈ માઇનસ ક્યુ બરાબર કે ક્યુ બાય આર સ્ક્ પણ અહીં આપણે જે ઘટક પાડ્યા તે ઘટક ઉપરથી આપણે કહી શકીએ કે ઈ પ્લસ ક્યુ સાઈન થીટા અને ઈ માઇનસ ક્યુ સાઇન થીટા સમાન મૂલ્યના પણ પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તો એકબીજાની અસરને શું કરી નાખે છે નાબૂદ કરી નાખે છે જ્યારેના કોષ ઘટકો બંને એક જ દિશામાં હોવાથી આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે બંનેનો શું કરવો પડશે સરવાળો કરવો પડશે એટલે કે એ પ્લસ ક્યુ કોશથીટા પ્લસ ઈ માઇનસ ક્યુ કોશિટા અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે કે જે આપણે દિશા લાગતી તેની વિરુદ્ધ દિશામાં હોય એટલે અહીંયા આગળ શું લીધેલું છે માઇનસ લીધેલું છે બરોબર ઈ ક્યુ પ્લસ ઇ ક્યુની કિંમત સરખી હોવાથી એટલે શું લેશો આપણે ટુ ઇ પ્લસ ક્યુ કોશ થીટા ઈ પ્લસ ક્યુની કિંમત આપણી પાસે હતી કે ક્યુના છેદમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હવે કોસ્િટા થિટા એટલે પાસેની બાજુ આપણે મેળવવી હોય તો પાસેની બાજુ એટલે શું થાય કોશ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કણ એટલે અહીંયા જે થીટા છે

આ અડધી ઘાત એટલે દોઢ ઘા દોઢ એટલે કે થ્રી બાય ટુ એટલે કે માઇનસ ટુ કે ક્યુ એ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ ટુ કે ક્યુ એ એટલે શું થઈ જશે પી એટલે આપણું સૂત્ર અહીં બનશે વિષુરેખાનું માઇનસ કે ના છેદમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ હવે હું અગાઉ આપણે સૂત્ર જોયું તેમ પ્રમાણે જો આપણે આરને જે છે એને અવગણી નાખી એટલે એ કેન્સલ આઉટ થઈ જશે બરાબર અહીં એ છે તે જશે આરની કેટલી બે ઘાત બે ઘાત બીજા છે શું વધશે આરની ત્રણ ઘાત એટલે વિશુ રેખા માટેનું સૂત્ર થયું ઈ બરાબર માઇનસ કે અપોન આર ઘન વિશુ રેખા માટેનું સૂત્ર બને છે માઇનસ કે અપોન આર ઘન ઇન્ટુ કેરેટ પી આમ જે છે આ પ્રશ્ન આપણને ત્રણ માર્કમાં જે છે પૂછાય બરાબર અને ખાસ સૂત્ર યાદ રાખવાનું છે વિદ્યુત ડાયપોલથી તેની વિષુ રેખા પરના કોઈ પણ બિંદુ પાસે આર અંતર આવેલા કોઈપણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે માઇનસ કેપી અપોન આર ઘન આમ જે છે તન માર્ક માટે આ પ્રશ્ન છે આપણે તૈયાર કરવાનો છે અને એમ અને દાખલા માટે આનું સૂત્ર છે તે આપણે યાદ રાખવાનું છે આમ આજે આ વિડીયો લેસનની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ફ્લક્ષ અને વિદ્યુત ડાયપોલના અક્ષ અને વિષુવ રેખાના સૂત્રો વિશેની સમજ મેળવી આ જે સૂત્રો છે વિદ્યુત ડાયપોલના અક્ષ અને વિશ્વરેખાના સૂત્રો એ એમસીક્યુ અને દાખલા માટે ખૂબ જ ઉપયોગી છે હજુ તમને કાંઈ તકલીફ હોય કાંઈ તમારે મને સજેશન આપવું હોય કે તમારી કાંઈ ક્વેરી હોય તો મારા સ્ક્રીન ઉપર દર્શાવેલા વોટ્સઅપ નંબર ઉપર આપ મને જણાવી શકો છો હજુ કોઈ જો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે જ યુટ્યુબ ચેનલ મારી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રોને પણ મારી યુટ્યુબ ચેનલ વિશે જાણ કરશો અને જે છે તમે મને કોમેન્ટ આપો લાઈક કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ વેરી મચ